आधुनिक युग में दरेक पगले माणसनी कसोटी थाय छे। आ समये जे व्यक्ति धैर्य अने लगन थी पोताना ध्येय पाछड़ बंड्या रहे छे तेने ज सफलता मळे छे। आ वाक्यने तापी जिल्लाना एक गरीब आदिवासी परिवारना दीकराए सार्थक कर्युं छे। રાજ્યમાં છેવાડાના જિલ્લા તાપીમાં સોનગઢ તાલુકાના મેઢા ગામના ખેડૂત શ્રી પાંજીભાઈ ગામિત અને માતા મોતીલાબેન ગામિતનો 26 વર્ષીય દીકરો અલ્પેશકુમાર પાંજીભાઈ ગામિત આજે સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યો છે। અલ્પેશકુમારે જીપીએસસી દ્વારા લેવાયેલ વાહન વ્યવહાર વિભાગની ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ્સ ક્લાસ 2ની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ઉત્તીર્ણ થયા છે। અલ્પેશકુમારના પરિવારમાં માતા પિતા અને બે મોટી બહેનો છે। પરિવાર ખેતી દ્વારા ગુજરાન ચલાવે છે। તેમણે હિંદલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી ગામમાં જ આવેલ ઉત્તર બુનિયાદી હિંદલા આશ્રમ શાળામાં ધોરણ 8-10 પૂરું કર્યું। ધોરણ 10માં 65% મેળવ્યા। ઉચ્ચતર ભણતર માટે શાળામાં સુરતના દાતા શ્રી વી કે રવાણી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતર માટે આર્થિક મદદ કરતા જેના પગલે ભાવનગરની પાલિતાણા સ્થિત સ્કૂલ જેકુરબેન કુંવરજી રવાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો। તદ્દન ગરીબ પરિવાર હોવાથી દીકરો મોટો થતાં ખેતીમાં મદદરૂપ થાય તે માટે માતા પિતા ઉચ્ચતર ભણતર માટે પાલિતાણા મોકલવા સહેજ પણ રાજી નહોતા, પરંતુ આશ્રમ શાળાના શિક્ષકોએ તેમના માતા પિતાને સમજાવ્યા અને શિક્ષણના મહત્વ અને દીકરાના ઉજ્જવળ ભવિષ્ય અંગે સાચા ગુરુ બની માર્ગદર્શન આપ્યું, જેથી માતા પિતા તેને પાલિતાણા ભણતર માટે મૂકવા રાજી થયા। મારું નામ ગામિત અલ્પેશકુમાર પાંજીભાઈ છે। હું મેઢા ગામનો છું અને ત્યાં મેં મેઢા ગામમાં ધોરણ 1-7 સુધીનો અભ્યાસ કરેલો છે અને ત્યાર પછી મેં હિંદલા માધ્યમિક શાળામાં મેં 7મા 8મા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી મેં અભ્યાસ કરેલો અને અહીંયા મને ઘણું બધું શીખવાનું અને બધું માર્ગદર્શન મને મળ્યું અને પછી મને અહીંયાથી ખબર પડી કે એક સાયન્સ પણ હોય છે એમ। પછી જે અહીંયાથી સાહેબ લોકોના માર્ગદર્શનથી અને એ લોકોના જે પણ જે સૂચના આદેશ માનીને અને 10મું ધોરણ પાસ કરીને અમે પાલિતાણા ભણવા માટે ગયા અને ત્યાં અમે 11-12 કર્યો અને એના પછી મને એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં એડમિશન લીધું મેં અને ત્યાં મેં 2018માં મેં મારું ઓટોમોબાઈલ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને એના પછી મેં જે પર્ટિક્યુલર જે ઓટોમોબાઈલ અને મેકેનિકલની જે એક્ઝામ આવે છે આરટીઓમાં એની મેં તૈયારી ચાલુ કરી, પણ એના માટે મેં કોઈ ક્લાસ કે એવા કશું નથી કરેલું અને પછી એ એક્ઝામને લગભગ 2-3 વર્ષ જેવા થવા આવી ગયા, કારણ કે વચ્ચે લોકડાઉન આવી ગયું એટલે પછી મેં બાકીની મહેનત ઘરે જ કરેલી 1.5 વર્ષ જેટલી અને એ એક્ઝામમાં આખરે મને એટલે મેં હજુ સુધી 2 જ એક્ઝામ આપેલી, એક આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર ક્લાસ 2, એટલે એ બંને એક્ઝામમાં મને સફળતા મળી છે અને ખેતીમાંથી જે પણ આવક મળે એ જ મારી આવક હતી, એટલે પપ્પાની આવક હતી એ, એટલે ઘર પણ એનાથી ચાલતું હતું અને બીજી કોઈ એવી કશું આવક હતી નહીં। છેવાડાના અંતરિયાળ ગામમાં રહેતા આદિવાસી પરિવારનો દીકરો ગામથી બહાર નીકળી જ્યારે બહારની દુનિયા નિહાળી અવનવી બાબતો શીખ્યો, નવા મિત્રો બન્યા, ભવિષ્ય બનાવવા માટે કેટલી બધી તકો છે તે અંગે માર્ગદર્શન મેળવ્યું। આ સમયે તેણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાણ્યું અને સરકારી નોકરી મેળવવા માટે લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ અંગે વર્ગો ચલાવવામાં આવે છે તે અંગે માહિતી મેળવી। સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની ફી ખૂબ જ વધારે હોવાથી તે પરવડી શકે તેમ નહોતું, તેથી કોલેજના મિત્રો સાથે અમદાવાદમાં રૂમ ભાડે કરી પરીક્ષાની તૈયારી શરૂ કરી। મિત્રો વર્ગોમાં જતા જ્યારે અલ્પેશકુમાર સરકારી લાઇબ્રેરીમાં જઈ જાતે જ પરીક્ષાની તૈયારી કરતો। મેં જે પ્રિપરેશન ચાલુ કરેલી જીપીએસસીની જે મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર એની મેં જાતે મહેનત કરી હતી, જે ઓનલાઈન માધ્યમથી અને જે પણ જે રેફરન્સ બુકો હતી એ બધી મેં સ્ટડી કરી, પણ અમારા ગામમાં પણ જે અમુક સમયે પ્રોબ્લેમ આવી જતો કે કોઈ વખતે લાઇટ ના હોય તો પછી કે પછી નેટવર્કનો પણ
પ્રોબ્લેમ હતો એમ પહેલાં, એટલે એટલું સારું નેટવર્ક પકડાતું નહોતું, એના લીધે પણ અમુક ટાઈમે પ્રોબ્લેમ થતી હતી. જનરલી મારા મિનિમમ 12 કલાક તો દરરોજના રહેતા જ હતા, અને 12 કલાકથી ઇન્ક્રીઝ પણ થઈ જતા હતા, પણ મિનિમમ 12 કલાક તો મેં સ્ટડી કરેલી જ છે, જ્યાં જ્યાં સુધી એક્ઝામ આવી છે ત્યાં સુધી. અને ઇન્ટરવ્યૂ માટે મેં પર્ટિક્યુલર કોઈ એમ એવી કઈ જગ્યાએ ક્લાસીસ કે એવા પણ નથી લીધા, મેં મોક ઇન્ટરવ્યૂ પણ નથી આપ્યો. મેં ઇન્ટરવ્યૂ માટે જે પણ જનરલ અમારા જે ઓટોમોબાઈલના બેઝિક સબ્જેક્ટ છે, પછી મેકેનિકલના જે બેઝિક સબ્જેક્ટ છે, એ બધા માટે મેં એ બધા સબ્જેક્ટની મેં માહિતી લઈ લીધી હતી, અને પછી જે RTOના રૂલ્સ અને રેગ્યુલેશન જે પણ છે એના રિલેટેડ મેં બધી માહિતી લીધી હતી. અને એવી રીતે મારું મેં ઇન્ટરવ્યૂ માટે એક બેજ બનાવી લીધો હતો, એમ કે મારું ઇન્ટરવ્યૂ થશે તો જે જનરલી GPSCમાં મિનિમમ 40% તો માર્ક આપતા હોય, પણ મને એમ કહેતું કે મારે 60% જેટલા માર્ક ઇન્ટરવ્યૂમાં લાવાશે એમ, એટલે મારે 25માંથી 100 માર્ક ઇન્ટરવ્યૂમાં આવેલા. અને સાથે સાથે હું જે ટાઈમે હું સ્ટડી કરતો હતો પ્રિપરેશન કરતો હતો, એવા સમયે હું અહીંયા હિંદલામાં છોકરાઓને ઇંગ્લિશ શીખવવા માટે આવતો હતો. મારા છોકરાનો 2019-20માં GPSC દ્વારા RTO ઓફિસર Class 2 અને Class 3ની સ્પર્ધાત્મક ભરતી બહાર પડી હતી, જેમાં ફોર્મ ભરી આ પરીક્ષાને જ લક્ષ્ય સમજી તેની તૈયારીમાં જોતરાઈ ગયો. આમ એક સામાન્ય પરિવારનો છોકરો આજે જાત મહેનતે અને આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના પરિણામે આજે સરકારી નોકરી મેળવવા હકદાર બની સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો. પરીક્ષામાં પાસ થવા અંગે માતા પિતા સાથે વાતચીત કરતા તેઓને ખૂબ જ ખુશી મળી, અને દીકરાને સરકારી નોકરી મળી જતા તેનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તે માટે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. આજે અલ્પેશ કુમાર સમગ્ર તાપી જિલ્લા સહિત યુવા શક્તિ માટે રોલ મોડેલ બન્યા છે. તેઓની સફળતા માટે હિંદલા આશ્રમ શાળા પરિવાર, મેઢા ગામ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. નોકરી લાગી જાય એવો ઈચ્છા તો શું, બીજો હું ગરીબ છે, બીજું કઈ બીજું વધારે વાત કરી નહીં શકું. છોકરાને બહુ મહેનત કરીને ભણાવ્યા, પછી આ તકલીફમાં વેઠીને ભણ્યો આ છોકરો, પછી આ અમે તો ગરીબ છે, ગરીબમાં ભણ્યો ને હવે નોકરી લાગવાને પાસ થઈ, એટલે હવે નોકરી લાગી જાય એટલે અમે બહુ ખુશી છીએ.